હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? જેવી રીતે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી એની એક સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ઓલરેડી 11 વિડીયો બનાવી ચૂક્યા છીએ, જેમાં દરેક વિડીયોની અંદર 2-3 પેપરોનું રિવિઝન કરીએ છીએ. એવી જ રીતે દોસ્તો, માર્ચ 2023ની અંદર બોર્ડમાં સામાજિક વિજ્ઞાનની અંદર પણ વિભાગ એની અંદર 16 માર્ક્સનું હેતુલક્ષી પૂછાવાનું છે, અને સમાજ ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે. મિત્રો, 16 માર્ક્સ બહુ ઇઝીલી આવી શકે એમ છે, જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો. તો અહીંયા આજથી આપણે દોસ્તો, આજે પહેલા ભાગથી સામાજિક વિજ્ઞાન એની પણ એક સિરીઝ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં પણ આપણને દરેક ભાગની અંદર 2 પેપરોનું રિવિઝન મળશે, ખૂબ જ સારામાં સારા ક્વેશ્ચન્સ અને એની સમજૂતી સોલ્યુશન આ દરેક વસ્તુ તમને આપવામાં આવશે દોસ્તો. પણ હોંસલો રાખવો પડશે. કહેવાય છે ને દોસ્તો, કે નિકલ ગયા હું મંજિલ કી તરફ મુશ્કિલે બહોત હૈ, લેકિન મુશ્કિલો સે ડર નહીં લગતા, ક્યોંકિ મેરે પાસ હોંસલે બહુત હૈ. હોંસલો રાખવો પડશે, હિંમત રાખવી પડશે, મહેનત કરવી પડશે દોસ્તો, અને મહેનત વગર તો કોઈ પરિણામ મળે જ નહીં દોસ્તો. પંખ હોને સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ. દોસ્તો, એવી ધગસ રાખો કે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો શરૂઆત કરીશું દોસ્તો આજના વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાનને લગતું પેપર 1 અને 2 એનો આપણે અભ્યાસ કરીશું. તો હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ પેપર નંબર 1માં જઈએ, જેમાં તમને સામાજિક વિજ્ઞાનની અંદર હેતુલક્ષી આપવામાં આવશે. સામાજિક વિજ્ઞાનની અંદર જે પહેલો સેક્શન આવશે એમાં જોડકું હશે આ ટાઈપનું. તો જોડકાઓ જોડીશું સૌ પહેલાં. તૈયાર? તો અહીંયા આપણને વિભાગ એની અંદર તાનારીરી મહોત્સવ, બાંધણી કલા અને રુદ્રમહાલ, અને વિભાગ બીમાં આપણને 4 સિદ્ધપુર, વડનગર, પાટણ અને જામનગર આપેલું છે. દોસ્તો, સૌથી પહેલાં તો તાનારીરી મહોત્સવ. હવે તાનારીરી મહોત્સવ જે છે એ ક્યાં ઉજવાય છે, યાદ છે દોસ્તો? તો તાનારીરી મહોત્સવ જે છે એ વડનગરની અંદર ઉજવાય છે. તાનારીરી મહોત્સવ એ વડનગરમાં ઉજવાય છે. બાંધણી કલા ક્યાંની પ્રખ્યાત છે દોસ્તો? તો બાંધણી કલા આવશે જામનગર. જામનગરમાં આવે બાંધણી કલા. જામનગર બાંધણીઓ માટે વખણાય છે. અને રુદ્રમહાલય એકદમ ઈઝી છે, સિદ્ધપુર. રુદ્રમહાલય ક્યાં આવેલું છે? સિદ્ધપુરની અંદર. ઓકે, તો આ થઈ ગયા આપણા જોડકા. ત્યાર પછી ખરા ખોટાની વાત કરીએ આપણે, તો પુરાણોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. દોસ્તો, આ વિધાન ખોટું છે. ત્યાર પછી હુમાયુના મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. હુમાયુનો મકબરો જે છે બનાવવામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિધાન સાચું છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. દોસ્તો, જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરની અંદર ગયા ત્યારે ધર્મ પરિષદમાં એમણે આ વિધાન કહેલું. તો આ વિધાન પણ સાચું છે. ઓકે, ચાલો ત્યારે આગળ વધીએ. મિત્રો, આગળ જે છે એમાં છે ટૂંકા પ્રશ્નો, એકદમ ટૂંકા પ્રશ્નો દોસ્તો. પણ આપનો ગોલ જે છે, જો આ ભાઈ ગોલ સેટ કરી રહ્યો છે તો આપણે પણ ગોલ સેટ કરવાનો છે. આપણું એક લક્ષ્ય હોવું જોઈએ તો જ આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. બાકી મજૂરી કરવાથી કાંઈ જ નહીં વળે.
तो पहलू विधान छे दुनिया में भाग्येज एक के बे स्थले ज मळी आवता खनिजो ने केवा संसाधन कहवाय। बहुज ओछी जगह एक के बे स्थले ज आपणने जे संसाधन मळी आवे छे दोस्तों एने कहीए छीए आपणे एकल संसाधन। एकल संसाधन कृषि क्षेत्रे देशना कुल घरेलू पैदाशनो लगभग केटला टका हिस्सो धरावे छे। कृषि क्षेत्र ए देशना कुल घरेलू पैदाशनो केटला टका हिस्सो धरावे छे दोस्तों 17% याद राखजो। अने लास्ट छे लोखंड पोलादना उत्पादनमां विश्वमां भारतनुं स्थान कयुं छे 5મું આવે દોસ્તો યાદ રાખજો। લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે। ત્યાર પછી આગળ વધીએ પેપર 1ની અંદર આવતી ખાલી જગ્યાઓ જેમાં આપણને 3 ખાલી જગ્યા પણ આપેલી છે અને સાથે કૌંસ બી આપેલા છે બરોબર। तो शुरुआत करिए पहली खाली जगह छे के भारते नवी आर्थिक औद्योगिक नीति ईस्वीसन खाली जगह में अमल में मूकी हती। चालो दोस्तों 1981, 1991 के 1995 यस 1991 जवाब आवशे। भारते नवी आर्थिक औद्योगिक नीति ईस्वीसन 1991 में अमल में मूकी हती। विश्व व्यापार संगठन नु वडु मथक खाली जगह देश में आवेलू छे दोस्तों देश अहीं त्रण देश आपने आपेला छे स्विट्जरलैंड इंग्लैंड अने अमेरिका। तो कया देश में आवेलू छे याद छे स्विट्जरलैंड अने एनु वडु मथक स्विट्जरलैंड ना जीनीवा शहर में। तो अहीं विश्व व्यापार संगठन नु वडु मथक देश पूछेलो छे एटले स्विट्जरलैंड आवशे। विश्वना देशों પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને ખાલી જગ્યા બજાર કહે છે। વિશ્વ શ્રમ બજાર, શ્રમિક કે આંતરરાષ્ટ્રીય બજાર? તો દોસ્તો જવાબ આવશે વિશ્વ શ્રમ બજાર। ઓકે દોસ્તો બહુ મજા આવશે, બહુ સારા સારા ક્વેશ્ચન છે। ત્યાર પછી પેપર 1ની અંદર આપણે હેતુલક્ષી એટલે કે બહુવિકલ્પ પ્રશ્નોમાં જઈએ। એમાં પહેલો પ્રશ્ન દોસ્તો આપેલો છે કે માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 મુજબ ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? ધ્યાન રાખજો દોસ્તો, સૌથી ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતો દેશ, તો માનવ વિકાસ વિશ્વમાં પાઠની અંદર આવશે, વિશ્વમાં પાઠમાં ઉચ્ચ માનવ વિકાસમાં આવશે નોર્વે, યાદ રાખજો। અને કદાચ તમને એમ કીધું હોય કે સૌથી નીચો માનવ વિકાસ તો નાઇજર આવે, નાઇજર। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન છે, લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? ચાલો દોસ્તો 4 ઓપ્શન આપેલા છે, રાષ્ટ્રીય લઘુમતી પંચ, ત્યાર પછી રાષ્ટ્રીય કલ્યાણ પંચ, ત્યાર પછી રાષ્ટ્રીય હિતરક્ષક પંચ અને લઘુમતી કલ્યાણ પંચ। તો કયા પંચની રચના કરવામાં આવી લઘુમતીના હિતો અને કલ્યાણ માટે? તો રાષ્ટ્રીય લઘુમતી પંચ, એ જવાબ આવશે। ત્યાર પછી આપણે આગળ વધીએ બીજા બે છેલ્લું 16 માર્ક્સનું હેતુલક્ષી અહીંયા પેપર 1નું પૂર્ણ થશે દોસ્તો। એમાં પહેલો 15મો પ્રશ્ન છે, ચીનમાં કોના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ હતી? તો દોસ્તો ચીનની અંદર ક્રાંતિ થઈ હતી માઓ છે તુંગના નેતૃત્વ નીચે। વિશ્વમાં સૌથી વધુ બાળ શ્રમિકો કયા દેશમાં છે? યાદ છે દોસ્તો આપણા દેશમાં ભારત, વિશ્વમાં સૌથી વધુ બાળ શ્રમિકોની સંખ્યા ભારતમાં છે। ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીશું પેપર 2માં, મજા આવી ને? તો હોંસલો રાખો, તૈયારી કરો, મહેનત કરો। તો શરૂઆત કરીએ પેપર, ચાલો મિત્રો પેપર 2માં આપણે પહોંચી ગયા। પેપર 2માં ફરી જોડકા,
तो जोड़का जोई लईए, श्रीनाथगढ़, बीकानेर अने अमदावाद। सामे ऑप्शन छे जड़तर कला, गीता मंदिर, राजकोट अने भावनगर। एकदम सिंपल। चालो श्रीनाथगढ़ એ આવશે રાજકોટમાં, એટલે શ્રીનાથગઢ રાજકોટ। બીકાનેર, બીકાનેરી સેવની વાત નથી, બીકાનેર શહેર રાજસ્થાનનું, બીકાનેર શહેર જડતર કલા માટે જાણીતું છે, એટલે આવશે એ। અને અમદાવાદમાં ગીતા મંદિર આવે, એટલે અમદાવાદમાં આવશે બી। ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે। ઓહો હો હો, ખરા ખોટા આવી ગયા, ખરા ખોટા। તો દોસ્તો, પહેલું ખરું ખોટું છે, હુમાયુની બેન હમીદા બેગમે હુમાયુનામા લખ્યું, તદ્દન ખોટું છે। હુમાયુની બેન હમીદા બેગમે હુમાયુનામા લખ્યું હતું, આ વિધાન ખોટું છે। ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે તેવું આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું હતું, સાબિત કર્યું હતું। દોસ્તો, ગણિતની અંદર આર્યભટ્ટનો ફાળો ઘણો બધો છે, અને આ વિધાન એટલે કે પરિઘ અને વ્યાસના ગુણોત્તરને પાય વડે દર્શાવવામાં આવે છે એવું આર્યભટ્ટે જ સાબિત કર્યું હતું, આ વિધાન સાચું છે। અને લાસ્ટ, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1972 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક વસ્તુ મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, ખોટું છે। બરોબર, આ વિધાન પણ ખોટું છે। ચાલો દોસ્તો આગળ વધીએ, એક માર્ક્સના ક્વેશ્ચન। તો એક માર્કના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન દોસ્તો પૂછેલો છે કે કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય, આહા, અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય, એવી કઈ જમીન છે કે જે ભીની થાય ત્યારે એ માખણ જેવી મુલાયમ બને અને સુકાય ત્યારે સખત બની જાય। ચાલો, યાદ છે દોસ્તો, એનું નામ છે લેટેરાઇટ જમીન, લેટેરાઇટ, અને બીજું નામ છે પડખાઉ, પડખાઉ। લેટેરાઇટ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે। ત્યાર પછી વાઘ પરિયોજના ક્યારે શરૂ કરાઈ? દોસ્તો, વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર 1971ની સાલમાં વાઘ પરિયોજના શરૂ થઈ હતી, અને છેલ્લું, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? દોસ્તો, તમે કોઈ પણ વળતર એટલે કે પૈસા મેળવવા માટે, ભૌતિક વળતર મેળવવા માટે તમે શારીરિક કે માનસિક જે પણ પ્રવૃત્તિ કરો છો એને કેવું કાર્ય કહેવામાં આવે દોસ્તો? તો શ્રમ કર્યો કહેવાય, એટલે કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે। નેક્સ્ટ, પેપર બે ની અંદર આગળ વધીએ ખાલી જગ્યામાં। તો દોસ્તો, અહીંયા આપણને ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ, વિકાસશીલ એટલે આપણા ભારત જેવા દેશોની અંદર અર્થતંત્રનું સ્વરૂપ ખાલી જગ્યા પ્રવર્તે છે, તો બહુમુખી, દ્વિમુખી કે એકમુખી? ચલો, તમે પહેલાં જવાબ આપો અને પછી તમારો જવાબ સાચો છે કે ખોટો એને કમ્પેર કરો, તો જવાબ આવશે દ્વિમુખી। ત્યાર પછી 11 નંબર, વિશ્વભરમાં ખાલી જગ્યાને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે। ઓહો, બહુ ઈઝી છે આ તો। પર્યાવરણ દિન આપણે દર વર્ષે કઈ તારીખે ઉજવીએ છીએ દોસ્તો? 5 જૂન, એટલે જવાબ આવશે 5 જૂન। સરકાર ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો અને નિયંત્રણો છે એમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તો તેને ખાલી જગ્યાની નીતિ કહેવાય। 1991માં ગવર્મેન્ટે 3 નીતિ ભારત સરકારે અમલમાં મૂકી હતી, એક ઉદારીકરણ, એક ખાનગીકરણ અને એક વૈશ્વિકીકરણ। તો અહીંયા
ખાનગી ક્ષેત્ર પરના અંકુશોના નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ એટલે ઉદારીકરણ. ઓકે, ચાલો આગળ વધીએ. પેપર બેના બહુવિકલ્પી પ્રશ્નોમાં પહેલો વિકલ્પ આપણને આપેલો છે કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ બિન હિસાબી આવકને શું કહેવાય. દોસ્તો, તમે વ્યાખ્યા ભણી ગયા છો, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવક, બ્લેક મની, કાળા પૈસા નહીં, કાળું નાણું, એટલે જવાબ આવશે કાળું નાણું. ત્યાર પછી માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો આમાં UNDP આવશે દોસ્તો. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા, તો UNDP. ત્યાર પછી દોસ્તો આગળ વધીએ. 15મો પ્રશ્ન, કઈ યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. દોસ્તો, 21મા પાઠમાં આપણે ભણી ગયા, કઈ યોજના હેઠળ દર વર્ષે ભારત સરકાર 1.5 લાખ કન્યાઓને બાઇસિકલ સાયકલ આપે છે? સબળા યોજના, વિદ્યાલક્ષી બોન્ડ, સરસ્વતી સાધના યોજના કે સરસ્વતી સહાય યોજના? જવાબ ખ્યાલ આવી ગયો? ચાલો જોઈએ. ત્યારે સરસ્વતી સાધના યોજના. અને લાસ્ટમાં ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? સૌથી વધારે પરિબળ કયું છે કે જેનાથી ભારતીય સમાજની અંદર પરિવર્તન આવ્યું? તો એનો જવાબ આવશે સાક્ષરતા. ઓકે, તો દોસ્તો અહીંયા આપણે પેપર બે પૂર્ણ કર્યું. બસ આવી જ રીતે આપણે રિવિઝન કરતા રહીશું તો સારામાં સારા માર્ક્સ આવશે. આજના વિડીયોની અંદર આપણે બે પેપરોનું રિવિઝન કરીશું. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળના બીજા બે પેપરોનું રિવિઝન કરીશું. જેમ જેમ પેપર પૂરા થતા જશે એમ તમને યાદ રહેતું જશે દોસ્તો, કારણ કે વાંચ્યા કરતાં જોવા અને સાંભળવાથી વધારે યાદ રહે. તો દોસ્તો, મોબાઈલનો સદુપયોગ કરી વિડીયોને જુઓ, વારંવાર જુઓ અને તૈયારી કરતા રહો. જો આપને અમારું કામ ગમે તો લાઇક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને એનો લાભ મળે અને રિવિઝન કરી શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ત્યારે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય સ્વામી.